નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં કે મિત્રો એસબીઆઈ દ્વારા એક સરસ મજાની જાહેરાત કરવામાં આવી છે કે મિનિમમ બેલેન્સનો જે નિયમ હતો તે હવે તેને સમાપ્ત કરી દીધો છે હવે કોઈપણ જાતનું મિનિમમ બેલેન્સ તમારા એકાઉન્ટની અંદર હોવું જોઈએ તેવો કોઈ નિયમ નથી તમારે પૈસા એનો જે સાર્જ લેવામાં આવતો હતો તે પણ હવે નહીં કપાય ઝીરો બેલેન્સ હશે તો પણ તમે ખાતું હવે ખોલાવી શકશો તો આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારો વિડીયો અંત સુધી જોજો અને જો આ ચેનલમાં તમે નવા છો તો એકવાર સબસ્ક્રાઇબ કરો અને આઇકન ને પ્રેસ કરો જેથી કરીને તમને આવી અવનવી માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને મળતી રહે તો આજનો વિડીયો ચાલુ કરીએ મિનિમમ બેલેન્સ રાખવાનો જે નિયમ હતો તે સમાપ્ત થઈ ગયો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને રાહત આપતા મિનિમમ જે બેલેન્સનો જે સાર છે સાર્જ દૂર કરેલો છે આનો અર્થ એ થયો કે હવે ભારતીય સ્ટેટ બેંકના જે બચત ખાતા ધારકો છે તેમને ઓછામાં ઓછું બેલેન્સ ચાર્જ ચૂકવવું પડશે નહીં જો તમારા ખાતાની અંદર કે આટલું બેલેન્સ રાખવું જોઈએ ગામડા માટે શહેર માટે એ તમામ નિયમો હતા તે હવે દૂર કરવામાં આવેલા છે બેંકના જે ગ્રાહકો છે તેમના ખાતા પ્રમાણે બેલેન્સ રાખી શકશે પોતાની ઈચ્છા પ્રમાણે બેલેન્સ રાખી શકશે હવે બેંક તરફથી આ તરફ કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં આ સિવાય બેંકે એસએમએસ ચાર્જ જે છે એ પણ માફ કરી દીધો છે કે મિત્રો તમે જ્યારે પૈસા ઉપાડો અને જ્યારે પૈસા તમે જમા કરાવો કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કે કોઈપણ રીતે તમે કરો ત્યારે તમારા મોબાઈલની અંદર એસએમએસ આવે છે જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હોય છે તેની અંદર તો તેનો જે ચાર્જ દ્રઢ દર ત્રણ મહિને કે એમ લેવામાં આવતો હતો તે પણ તેમણે નાબૂદ કરી દીધો છે માફ કરી દીધો છે એટલે ચુમ્માલીસ કરોડથી પણ વધુ જે ખાતા ધારકો છે તેમને આનો લાભ મળશે તમને જણાવી દઈએ કે ન્યૂનતમ બેલેન્સ ચાર્જ વસૂલ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ટીકા થઈ રહી હતી કે ઘણા બધા લોકો એવા હોય છે જેમને જ્યારે બેલેન્સ એના ખાતાની અંદર અમુક લેવલ કરતાં ઓછું હોય ત્યારે એને પૈસાની જરૂર હોય તો તે ઉપાડી શકતા ન હતા એટલા માટે થઈને તેઓ નવા ખાતા ન ખોલાવે નવા જેને જરૂરિયાત હોય તેને અને પોતાના ખાતાની અંદર કોઈપણ જાતની લેવડ દેવડ ન કરી શકે એવી બીકથી તે લોકો આ બધું નથી કરી શકતા તો એના માટે થઈને એક બેંક દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવેલો છે હવે વિવિધ કેટેગરી પ્રમાણે વાત કરીએ તો ઓછામાં ઓછું એક હજારથી ત્રણ હજાર જેટલું બેલેન્સ જાળવવું પડતું હતું તો મેટ્રો સિટીમાં જે રહેતા એસબીઆઈના જે ખાતા ધારકો છે તેમને લઘુત્તમ ત્રણ હજારનું બેલેન્સ રાખવું પડતું હતું અને અર્ધ શહેરી બસત ખાતા ધારકોને બે હજાર રૂપિયા ખાતામાં રાખવા પડતા હતા ગ્રામીણ તથા ગ્રામીણ વિસ્તાર જે છે તેના લોકો માટે એક હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડતું હતું બરાબર તો જો મિનિમમ બેલેન્સ ન હોય તો બેંકમાંથી પાંચ રૂપિયાથી પંદર રૂપિયા સુધીનો દંડ મહિને લેવામાં આવતો હતો દર મહિને જ્યારે તમે જે તે મહિનાની અંદર તમારું બેલેન્સ ઘટ્યું હોય તે દિવસે તમે એનો ટેક્સ લેવામાં આવતો હતો તો મિત્રો પેપરની અંદર પણ એ લોકોએ સત્તાવાર જાહેરાત કરી છે કે લઘુત્તમ બેલેન્સનો નિયમ જે છે ખતમ થઈ ગયો બસ ખાતા અને એફડી ઉપર વ્યાજ દર ઘટાડ્યો કે મિત્રો વ્યાજ દરની અંદર કંઈક ઘટાડો કર્યો છે તો તે આપણે જોઈએ તો કે પાંચ વર્ષ સુધીના જે ફિક્સ ડિપોઝિટ ફિક્સ મની અંદર જેણે પૈસા મૂકેલા હોય તેણે પાંચ પોઈન્ટ નેવું ટકા વ્યાજ મળશે અગાઉ સ ટકા હતું બરાબર તો વિગતે તેની વાત કરીએ તો સાતથી પિસ્તાલીસ દિવસ હોય તો ચાર ટકા મળશે મળશેતાલીસથી એકસો ઓગણ દિવસ એટલે કે સ મહિના સુધીની વાત કરી છે તો પાંચ ટકા મળશે છ મહિનાથી બસો દસ દિવસ સુધી એટલે કે એકસો એંસી દિવસથી બસો દસ દિવસ સુધી સાડા પાંચ ટકા બસો અગિયારથી એક વર્ષથી ઓછું હોય તો સાડા પાંચ ટકા એક વરસથી બે વર્ષ સુધી પાંચ પોઈન્ટ નવ ટકા વ્યાજ મળશે અને બાકી બેથી ત્રણ ત્રણથી સારું ને પાંચ વર્ષથી દસ વર્ષથી ઓછો હોય ત્યાં સુધી પાંચ પોઈન્ટ નવ ટકા જેટલું વ્યાજદર મળશે આ ફિક્સ ડિપોઝિટ ઉપરનો વ્યાજ દર હતો અને સેવિંગ એકાઉન્ટ ઉપર બસત ખાતા ધારકો છે તેમને ત્રણ ટકાનો દર આપવામાં આવશે બરાબર અને તમે ઝીરો બેલેન્સથી હવે ખાતું ખોલાવી શકશો જે પણ લોકોને ખાતું ખોલાવવું હોય તેમને આ વિડીયો શેર કરજો જેથી કરીને તે લોકો કોઈપણ બેલેન્સ વગર કોઈપણ પૈસા ખાતાની અંદર જમા કરાવ્યા વગર ખાતું ખોલાવી શકે જો બેંકવાળા તમને જણાવે તો સોથી બસો રૂપિયા કે સો રૂપિયા તમારે ખાતાની અંદર કદાચ જમા કરાવવા પડે એ પણ તમને તમારા ખાતાની અંદર રહેશે તમે ઈચ્છો ત્યારે ઉપાડી શકો બરાબર અને તમારી વ્યવસ્થા મુજબ તમે પૈસા ખાતાની અંદર રાખી શકો તો મિત્રો આ સરસ મજાની માહિતી હતી તે તમારા સુધી મેં પહોંચાડી છે એવી જ રીતે તમે પણ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને તે લોકોને પણ આવી સરસ મજાની માહિતી મળી શકે અને ન ખ્યાલ હોય તેવા ગામડાના તમામ લોકો સુધી આ વિડીયોને શેર કરતા રહેજો જય હિન્દ અસ્ત